नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानमंजी विद्यापीठ ऑनलाइन क्लासेस में आपनु स्वागत छे। हूँ अभय व्यास। आज थी आपने कम्प्यूटर लईशू, जेनी अंदर कम्प्यूटर नी शुरुआत में हूँ तमने थोड़ी कम्प्यूटर विषय नी माहिती आपवा मांगीश के जेमा कम्प्यूटर में आपणे आ वर्ष में धोरण 10 नी अंदर कई कई वस्तु नो अभ्यास करीशू। तो कम्प्यूटर नी अंदर तमारो जे कोर्स छे, तमारो सिलेबस छे, ए टोटल चार भाग में वेचायेलो छे। जेमा पहलो भाग जे छे ए आपणे भणशुं HTML, बराबर छे। HTML विषे तमे धोरण 7 नी अंदर अभ्यास करी चुक्या छो। तो HTML नी अंदर धोरण 10 नी अंदर तमारे अलग अलग घणा बधा चेप्टर आपेला छे, जेनी अंदर आपणे HTML नी तमाम टेग विषे अभ्यास करशुं। अने HTML ना प्रोग्राम घर बैठा अत्यारे लॉकडाउन ना समय में पण तमे कई रीते एक्झिक्यूट करी शको, कई रीते रन करी शको, તે માટે પણ આપણે ઓનલાઈન એડિટરનો ઉપયોગ કરીશું। ત્યાર પછી HTML કમ્પ્લીટ થયા પછી બીજું જે ચેપ્ટર છે જેનું નામ છે કેલ્સી। વિદ્યાર્થી મિત્રો, તમે પહેલાના વર્ષોમાં માઇક્રોસોફ્ટ એક્સેલ વિશે અભ્યાસ કરી ચૂક્યા હશો, બરાબર છે। એક્સેલ જે ટૂલ હતું જેની અંદર તમે માર્કશીટ બનાવી શકો, કાં તો કોઈ પણ પ્રકારની ગાણિતિક કાર્યો કરી શકો, એવું જ ટૂલ આપણે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરશું, જેનું નામ છે કેલ્સી ટૂલ, બરાબર। કેલ્સી ટૂલ જે છે એ સેમ એઝ એક્સેલ, એક્સેલ જેવું જ એક ટૂલ છે, જેમાં તમે માર્કશીટ બનાવી શકો અને કોઈ પણ પ્રકારની ગાણિતિક કાર્યો કરી શકો। ત્યાર પછીનું જે કન્સેપ્ટ આવે છે એ છે અલ્ગોરિધમ, બરાબર। વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા બધા કમ્પ્યુટરની અંદર ઘણા બધા પ્રકારના કાર્યો કરતા હોઈએ, બરાબર। તો કમ્પ્યુટરની અંદર નોર્મલી જે છે આપણે અવેલેબલ બધા પ્રોગ્રામ તો વાપરીએ જ છીએ, જેમ કે નોટપેડ છે, વર્ડપેડ છે, પેઇન્ટ છે, આ બધા કમ્પ્યુટરમાં રહેલા પ્રોગ્રામો છે। પણ કમ્પ્યુટરમાં તમે તમારા પોતાના પણ પ્રોગ્રામ બનાવી શકો, ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ કમ્પ્યુટરમાં હોય એનું સોલ્યુશન પણ કરી શકો। તો એવા પ્રોગ્રામ બનાવવા માટે જરૂરિયાત એવા એક કન્સેપ્ટની છે કે જેનું નામ છે એલ્ગોરિધમ, બરાબર। એલ્ગોરિધમ વિશે પણ આપણે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરીશું। ત્યાર પછી તમે તમારી અનુકૂળતા મુજબ તમારો પોતાનો કોઈ એક પ્રોગ્રામ બનાવી શકો, તો એ પ્રોગ્રામ બનાવવા માટેનું એક ટૂલ છે, એક ભાષા છે, એ ભાષા અને એ ટૂલ બંને વિશે આપણે આ વર્ષની અંદર અભ્યાસ કરીશું, જેમાં પ્રોગ્રામ બનાવવા માટેની ભાષાનું નામ છે સી લેંગ્વેજ, બરાબર। સી લેંગ્વેજ દ્વારા તમે તમારી રીતે કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ કમ્પ્યુટરની અંદર બનાવી શકો। તો ટોટલ કમ્પ્યુટરનો આપણો સિલેબસ જે છે ટોટલ ચાર ભાગમાં વેચાયેલો છે, HTML, કેલ્સી, એલ્ગોરિધમ અને સી લેંગ્વેજ, બરાબર। તો આજથી આપણે પ્રથમ ભાગ એટલે કે HTML જે છે ત્યાંથી આપણે આપણો સિલેબસ શરૂ કરશું। તો આપણું પ્રથમ જે ચેપ્ટર છે જેનું નામ છે HTML નો પરિચય। HTML નો પરિચય શરૂ કરતા પહેલા આપણે અમુક એવા કન્સેપ્ટ જોવાના છે કે જેના દ્વારા આપણે ઇન્ટરનેટ જે છે એ કઈ રીતે કામ કરે છે અને એની સાથે સંકળાયેલા અમુક મુદ્દાઓ છે જેના વિશે આપણે ચર્ચા કરીએ, જેમાં સૌ પ્રથમ મુદ્દો જે છે એ છે નેટવર્ક। નોર્મલી આપણે એવો શબ્દ સાંભળ્યો હોય કે નેટવર્ક, પણ નેટવર્કનું વ્યાખ્યા શું છે, નેટવર્ક આપણે કોને કહી શકીએ? તો નેટવર્ક એટલે કે એકબીજા સાથે જોડાયેલા કમ્પ્યુટરોનો સમૂહ, બરાબર। ઘણા બધા કમ્પ્યુટરો જ્યારે એકબીજા સાથે સંકળાયેલા હોય કે એકબીજા સાથે કનેક્ટેડ હોય તો એ પ્રકારના કોઈ એક સમૂહને શું કહી શકીએ? નેટવર્ક કહી શકીએ। જેમ કે નોર્મલી હું તમને એક એક્ઝામ્પલ આપું તો આપણા સ્કૂલની અંદર જે કમ્પ્યુટર લેબ છે એમાં ઘણા બધા કમ્પ્યુટર અવેલેબલ છે, બરાબર। તો એ બધા કમ્પ્યુટર જ્યારે એકબીજા સાથે જોડાયેલા હોય તો એ એક કમ્પ્યુટરનો સમૂહ થયો અને એ કમ્પ્યુટરનું શું થયું? નેટવર્ક થયું, બરાબર। તો એને આપણે નેટવર્ક કહીશું। ત્યાર પછી નેટવર્ક ઉપરથી એક શબ્દ આવે છે જે છે ઇન્ટરનેટ। નોર્મલી આપણે બધા વાપરીએ જ છીએ અને અત્યારે આપણે જે અભ્યાસ કરીએ છીએ કમ્પ્યુટરમાં એ ઇન્ટરનેટના માધ્યમથી કરીએ છીએ, બરાબર। પણ ઇન્ટરનેટ એટલે ખરેખર શું? તો ઇન્ટરનેટ એટલે કે નેટવર્કોનું નેટવર્ક, બરાબર। જ્યારે ઘણા બધા નેટવર્ક એકસાથે સંકળાયેલા હોય, ભેગા થાય, ત્યારે ઇન્ટરનેટ જેવું એક મુખ્ય નેટવર્ક બને એવું આપણે કહી શકીએ। ઇન્ટરનેટને ગ્લોબલ નેટવર્ક પણ કહી શકાય। ગ્લોબલ એટલે શું? તો કે ભાઈ એ વર્લ્ડ વાઇડ ફેલાયેલું છે, બરાબર। આખી દુનિયામાં એક કોમન નેટવર્ક દ્વારા આપણે કામ કરીએ છીએ, જેમાં ઘણા બધા નેટવર્ક આવરી લેવામાં આવે છે, તો એને આપણે શું કહી શકીએ? ઇન્ટરનેટ કહી શકીએ।
હવે ઇન્ટરનેટનું એક હું તમને સામાન્ય એક્ઝામ્પલ આપું તો જનરલી કોઈ એક કમ્પ્યુટર કે કોઈ એક લેપટોપ કોઈ વ્યક્તિ પોતાના ઘરે વાપરે છે, અને ધારો કે એનું ઘર અત્યારે અવેલેબલ છે મહુવામાં, જ્યારે સામેવાળો કોઈ બીજો વ્યક્તિ જે છે એ કોઈ એક કંપનીમાં કામ કરે છે, જ્યારે કંપનીની અંદર ઘણા બધા કમ્પ્યુટરો સંકળાયેલા છે, અને એ વ્યક્તિ ધારો કે ભાવનગરની અંદર કોઈ એક કંપનીમાં કામ કરે છે, તો એક વ્યક્તિ મહુવામાં પોતાના કમ્પ્યુટરમાંથી કોઈ પણ માહિતી જે છે એ બીજા વ્યક્તિ કે જે અત્યારે ભાવનગર અવેલેબલ છે કોઈ એક કંપનીમાં, એ વ્યક્તિને માહિતી પહોંચાડે એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં. તો એવા જે નેટવર્ક હોય, જેને આપણે શું કહીએ નોર્મલી ઇન્ટરનેટ કહીએ, જેમાં ઘણા બધા નેટવર્કો આવરી લેવામાં આવે, બરાબર, આ બધા નેટવર્કોનો સમૂહ જ્યારે એકઠો થાય અને એકબીજા સાથે જ્યારે એ જોડાય ત્યારે એને આપણે ઇન્ટરનેટ કહીએ. હવે ઇન્ટરનેટ જે છે એની અંદર એક સર્વિસ આવે છે, ઇન્ટરનેટની અંદર ઘણી બધી સર્વિસીસ છે, જેમાં એક મુખ્ય સર્વિસ, જાણીતી સર્વિસ જેને આપણે કહીએ WWW, બરાબર, જેનું પૂરું નામ છે વર્લ્ડ વાઇડ વેબ. WWW ને આપણે આસાન ભાષામાં સમજીએ તો WWW એ વહેંચાયેલી માહિતી પદ્ધતિ છે, બરાબર. ઇન્ટરનેટની અંદર તમે નોર્મલી જોશો તો કોઈ પણ વેબસાઇટ જ્યારે તમારે ખોલવી હોય ત્યારે તમારે વેબ બ્રાઉઝર કરીને એક પ્રોગ્રામની જરૂર પડે. જેમ કે આપણા ફોનની અંદર જે છે ગૂગલ ક્રોમ કરીને એક વેબ બ્રાઉઝર અવેલેબલ છે, બરાબર, એવા તે વેબ બ્રાઉઝર ફેમસ ઘણા બધા છે, જેમ કે ગૂગલ ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ, ઇન્ટરનેટ એક્સપ્લોરર, આ બધા વેબ બ્રાઉઝરની અંદર તમારે કોઈ પણ વેબસાઇટ ખોલવી હોય તો વેબસાઇટની શરૂઆતમાં તમારે WWW લખીને પછી વેબસાઇટનું નામ લખવું પડે, બરાબર. આ એક કોમન પદ્ધતિ થઈ. તો આ WWW ખરેખર છે શું? તો WWW નો મતલબ વહેંચાયેલી માહિતી પદ્ધતિ. તમે કોઈ પણ પ્રકારની અલગ અલગ માહિતીને તમારે જ્યારે કમ્પ્યુટરની અંદર લાવવી છે, કમ્પ્યુટરમાં તમારે માહિતીને ઓપન કરવી છે, ખોલવી છે, તો તમારે આ WWW સર્વિસની જરૂર પડે, બરાબર. WWW એક એવી સર્વિસ છે કે જેના દ્વારા કોઈ પણ પ્રકારની વેબસાઇટ અને વેબસાઇટમાં રહેલી કોઈ પણ પ્રકારની માહિતી તમે તમારા કમ્પ્યુટરમાં ખોલી શકો. તો આ WWW જેવા કન્સેપ્ટની શોધ જે છે ક્યારે થઈ? 1991માં એક વ્યક્તિનું નામ છે જેનું નામ છે ટીમ લર્નર લી, બરાબર, સોરી અહીંયા એક નામની અંદર ચેન્જીસ આવે છે, ટીમ લર્નર લી નહીં, ટીમ બર્નર લી, બરાબર. 1991ની અંદર ટીમ બર્નર લી જે વ્યક્તિ હતો, જે એક કમ્પ્યુટરનો માસ્ટર વ્યક્તિ ગણાતો, એ વ્યક્તિએ શું કર્યું? એ વ્યક્તિએ ઇન્ટરનેટની અંદર WWW જેવી એક સર્વિસની શોધ કરી, બરાબર, જેના દ્વારા વિશ્વમાં રહેલા કોઈ પણ કમ્પ્યુટરની માહિતી તમે તમારા ઘર બેઠા તમારા કમ્પ્યુટરની અંદર એક્સેસ કરી શકો, એટલે કે ખોલી શકો. તો આ ટીમ બર્નર લી કરીને જે વ્યક્તિ છે એને 1991માં WWW જેવા કન્સેપ્ટની શોધ કરી, જેના દ્વારા આપણે કોઈ પણ માહિતી આપણા કમ્પ્યુટરમાં ખોલી શકીએ. જેવું WWW શોધ થઈ, એવું એક નવો કન્સેપ્ટ આવે છે જેનું નામ છે હાઇપર ટેક્સ્ટ. નોર્મલી ટેક્સ્ટનો મતલબ શું થાય? તો કે કોઈ પણ પ્રકારનું લખાણ. અત્યારે તમે જે લખાણ નોટપેડની અંદર જોવો છો, આ એક ટૂલ છે જેનું નામ છે નોટપેડ, બરાબર. તો આ લખાણ જે છે એને આપણે ટેક્સ્ટ કહીએ, પણ અહીં આગળ શબ્દ આવે છે હાઇપર ટેક્સ્ટ. હાઇપર ટેક્સ્ટ એટલે કે સામાન્ય ટેક્સ્ટ નહીં, પણ અસામાન્ય ટેક્સ્ટ, જેની અંદર ફોર્મેટિંગ કરેલું હોય એવી ટેક્સ્ટ, જેને આપણે શું કહીએ? હાઇપર ટેક્સ્ટ કહીએ, બરાબર. લખાણ હોય પણ એ લખાણની અંદર કંઈક કલર કોમ્બિનેશન આપેલું છે, લખાણને બોલ્ડ એટલે કે ઘાટો કરેલો છે, કંઈક ત્રાસો કરેલો છે, એની નીચે અંડરલાઇન કરેલી છે, તો એવી ટેક્સ્ટ જે હોય એને ફોર્મેટિંગ કરેલી ટેક્સ્ટ કહીએ, જેને આપણે શું કહીએ? હાઇપર ટેક્સ્ટ કહીએ, બરાબર. અને હાઇપર ટેક્સ્ટ કરીને જે કન્સેપ્ટ છે એના ઉપરથી એક કન્સેપ્ટ આવે છે જેનું નામ છે હાઇપર લિંક. કમ્પ્યુટરની અંદર જનરલી આપણે કોઈ પણ માહિતી જે છે ને જોઈતો શકીએ, જે આ લખાણના સ્વરૂપમાં અત્યારે તમે જોવો છો એ બધી માહિતીને તમે જોઈ શકો છો, એને વાંચી શકો છો, એને તમે લખી પણ શકો છો, પણ આવી માહિતી ઉપર તમે ક્લિક કરીને કોઈ નવી માહિતી કે નવું કોઈ પેજ તમે ખોલી શકો, બરાબર. સપોઝ આ લખાણ છે, તો આ લખાણ ઉપર હું મારા માઉસથી ક્લિક કરું અને આ લખાણ જે છે એ કોઈ નવું પેજ ખોલીને મને આપે, તો એવું જે કાર્ય થાય છે એના એ કન્સેપ્ટને શું કહેવાય? હાઇપર લિંક. એટલે લખાણ ઉપર ક્લિક કરી શકો એને કહેવાય શું? હાઇપર લિંક કહેવાય, જે કન્સેપ્ટ આપણે આગળ જોશું. પણ અત્યારે સામાન્ય ભાષામાં આપણે આની વ્યાખ્યા કહીએ તો લખાણ ઉપર તમે ક્લિક કરી શકો એવા લખાણને શું કહેવાય? હાઇપર લિંક કહેવાય,
લિંક એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્લિક કરીને ફેરવવું, બરાબર ને? હાઇપર લિંક એટલે કે આ જે હાઇપર ટેક્સ્ટ છે, આ લખાણ છે, એના પર ક્લિક કરીને આપણે કોઈ નવા પેજમાં જઈ શકીએ, જેને શું કહીએ આપણે, હાઇપર લિંક કહીએ. ખ્યાલ આવે છે? તો આપણે ટોટલ બેઝિક જે HTMLના કન્સેપ્ટ હતા એ બધા કન્સેપ્ટ અત્યારે જોયા. હવે આપણે જે મુદ્દો જોશું એ મુદ્દો એ છે કે HTML ખરેખર શું છે, HTMLની વ્યાખ્યા શું છે અને HTMLની ખરેખર જરૂરિયાત શું છે, બરાબર? હવે HTML જે છે એ શબ્દ શું છે, HTML ખરેખર શું છે અને એની શોધ શું કામ થઈ, એની જરૂરિયાત શું થઈ, તો અહીંયા તમને જે આપેલું છે એ છે HTMLની વ્યાખ્યા, જેમાં પહેલા HTMLનું પૂરું નામ, બરાબર, HTMLનું પૂરું નામ છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, બરાબર, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. હવે આ HTML શબ્દને સમજી લેશો ને તો એની વ્યાખ્યા સરળ થઈ જશે. તો HTML જે છે એમાં આપણે આ શબ્દ સમજવાનો પ્રયાસ કરીએ, જેમાં HTML જે છે એના શબ્દને આપણે બે ભાગમાં વિભાજિત કરીએ. પહેલો શબ્દ જે છે એને આપણે રાખીએ હાઇપર ટેક્સ્ટ, બરાબર, જેનું આપણે વ્યાખ્યા જોઈ હતી, જેનો મતલબ થાય છે ફોર્મેટિંગ કરેલી ટેક્સ્ટ, એટલે કે હાઇપર ટેક્સ્ટ, બરાબર. અને માર્કઅપ લેંગ્વેજ કંઈક નવો શબ્દ છે આપણા માટે. તો માર્કઅપ લેંગ્વેજ એટલે શું, તો કે ભાઈ ઘણી બધી ટેગોનો જ્યારે સમૂહ ભેગો થાય ત્યારે એને માર્કઅપ લેંગ્વેજ કહેવાય, બરાબર. ટેગોનો સમૂહ, ટેગનો સમૂહ એટલે માર્કઅપ લેંગ્વેજ. પણ આ ટેગનો મતલબ શું છે, તો અત્યારે હું તમને શોર્ટમાં કહી દઉં તો ટેગ એ એક પ્રકારનો કમાન્ડ છે, બરાબર. આપણે જ્યારે કોઈ પણ કમાન્ડ કમ્પ્યુટરને આપીએ તો કમ્પ્યુટર આપણને કંઈક કાર્ય કરીને આપે છે, તો અહીંયા એટલું સમજો ખાલી, ટેગ એટલે એવો કંઈક કમાન્ડ કે જેના દ્વારા કમ્પ્યુટર આપણને કોઈ કાર્ય કરીને આપે. હવે સામાન્ય રીતે ફોર્મેટિંગ કરેલી ટેક્સ્ટ અને ટેગનો સમૂહ જ્યારે ભેગું થાય છે ત્યારે આપણે કહી શકીએ કે એને આપણે HTML કહીએ. તો HTMLની વ્યાખ્યા સામાન્ય ભાષામાં હું તમને કહું તો HTML એ એક એવા પ્રકારની ભાષા છે કે જેમાં ફોર્મેટિંગ કરેલી ટેક્સ્ટ અને ટેગના સમૂહને આવરી લેવામાં આવે છે, જેના દ્વારા આપણે ઇન્ટરનેટમાં આવતા વેબ પેજ જે છે એ ડિઝાઇન કરી શકીએ. તો એવી ભાષા જેને શું કહીએ, HTML કહીએ. હવે HTMLની જરૂરિયાત શું છે, આપણે શું કામ HTMLનો ઉપયોગ કરીએ છીએ, તો HTMLની જરૂરિયાત સમજતા પહેલા આપણે અમુક મુદ્દાઓ સમજવા પડશે, જેમાં અહીંયા પ્રથમ મુદ્દો જે છે આપેલો છે એનું નામ છે WWW, જેના વિશે આપણે હમણાં અભ્યાસ કર્યો, બરાબર. નોર્મલી WWW આપણે કોને કહીએ, તો WWW જે છે એ ઘણી બધી વેબસાઇટ જે ઇન્ટરનેટ પર રહેલી છે એ બધી વેબસાઇટ આપણે WWW મદદથી જોઈ શકીએ. તો આપણે ટૂંકમાં કહી શકીએ તો WWW એ વેબસાઇટનો સમૂહ છે, ઘણી બધી વેબસાઇટોનો સમૂહ, એટલે કે શું, તો કે WWW. હવે આ જે વેબસાઇટોનો સમૂહ એવો એક શબ્દ આવે છે, પણ વેબસાઇટ એટલે શું, આપણે કોઈકને વ્યાખ્યા કેવી હોય વેબસાઇટ તો આપણને એ તો ખબર છે કે ભાઈ વેબસાઇટ એટલે શું, તો કે ભાઈ google.com એક પ્રકારની વેબસાઇટ છે, facebook.com એક પ્રકારની વેબસાઇટ છે, પણ એની વ્યાખ્યા શું, તો વેબસાઇટ એટલે વેબ પેજોનો સમૂહ, ઘણા બધા વેબ પેજ એટલે કે ઇન્ટરનેટમાં ચાલતા ઘણા બધા પેજ હોય જેને આપણે શું કહી શકીએ, વેબ પેજ કહી શકીએ, બરાબર. તો એને આપણે શું કહીએ, વેબ પેજ. તો ઇન્ટરનેટમાં ઘણા બધા પેજો જ્યારે એકસાથે ભેગા થાય અને પેજો જે છે એ એક પ્રકારની કોઈ એક પ્રકારની માહિતી જ રજૂ કરતો હોય એને આપણે શું કહીએ, વેબસાઇટ કહીએ. જેમ કે આપણે, હું તમને એક ઉદાહરણ આપું, તો ફેસબુક કરીને એક વેબસાઇટ છે, તો ફેસબુક વેબસાઇટની અંદર તમે જ્યારે facebook.com ઓપન કરશો તો સૌ પ્રથમ તમને જે પેજ જોવા મળશે એ લોગિનનું પેજ હશે, બરાબર. લોગિનના પેજની અંદર શું શું હશે, એક તો ઈમેલ હશે ને એક તો પાસવર્ડ હશે. તમે સાચો ઈમેલ અને સાચો પાસવર્ડ એન્ટર કરો અને પછી લોગિન ઉપર ક્લિક કરો, આવી જે સુવિધા મળે એને લોગિન પેજ કહેવાય. એકવાર તમે લોગિન થઈ જાઓ ને, તમે સાચો પાસવર્ડ અને ઈમેલ આઈડી આપીને, પછી જે પેજ આવે એ હોમ પેજ હોય. તો આ કેટલામું પેજ થયું, બીજું પેજ. પહેલું પેજ લોગિન હતું, હવે લોગિન થઈ ગયા પછી આવ્યું એ હોમ પેજ, બરાબર. હવે હોમ પેજ આવી ગયું છે, હવે એની અંદરથી પણ તમારે, ધારો કે બધા મેસેજ જોવા હોય, ઘણા બધા ફ્રેન્ડે તમને મેસેજ કરેલા છે, તે બધા મેસેજ એકસાથે તમારે જોવા હોય તો તમે મેસેજીસ કરીને પેજ આવે ફેસબુકમાં, એના પર જશો તો તમને બધા પેજ જોવા મળશે. તો આ થઈ ગયું આપણું ત્રીજું પેજ, બરાબર. તો આવા અલગ અલગ પ્રકારના પેજીસ જ્યારે એકસાથે ભેગા થાય છે ને, એ કોઈ એક કોમન પ્રકારની માહિતી રજૂ કરે છે, તેને વેબસાઇટ કહેવાય,
બરાબર. હવે અહીંયા એક નવો શબ્દ આવે છે, વેબ પેજ નો સમૂહ. તો વેબ પેજ શું? તો મુખ્ય આપણે જે વાત હતી એ HTML ની જરૂરિયાત હતી. તો આજે વેબ પેજ, તમે ઇન્ટરનેટમાં જે લોગિન નું પેજ જોવો છો, જે હોમનું પેજ જોવો છો, જે મેસેજીસનું પેજ જોવો છો, આવા ઘણા બધા જેટલા પણ પેજ તમે ઇન્ટરનેટમાં જોવો છો, એ પેજ બનાવવા માટેની કોઈ એક ભાષા જેને શું કહેવાય, HTML કહેવાય. એટલે HTML ની અંદર આ ટેગનો જે સમૂહ આપણે વાત કરી હતી, આવા ઘણા બધા કમાન્ડનો સમૂહ જ્યારે ભેગો થાય, એના દ્વારા તમે જે પણ પેજ બનાવો છો, તમે જે પણ કોડિંગ કરો છો, એના દ્વારા જે પેજ બને છે, જેને આપણે વેબ પેજ કહીએ, બરાબર. એટલે ટેગોનો સમૂહથી જ્યારે કોઈ એક પેજ બને, જેને આપણે વેબ પેજ કહીએ, અને એ પેજ બનાવવા માટેની જે ભાષા છે એનું નામ છે HTML, બરાબર. તો આ થઈ વાત HTMLની જરૂરિયાતની. હવે એક કન્સેપ્ટ ખાલી આમાં ઉમેરી દઉં, તમે WWW નું એક બીજું પણ નામ છે, જેને તમે WWW અથવા વેબ કહીને પણ તમે એને સંબોધિત કરી શકો. કાં તમે વેબ કહો, કાં તમે WWW કહો, બંને સરખું છે, બરાબર. તો આ વાત થઈ HTMLની. મુખ્ય HTMLની ભાષાની શોધ થઈ એનું કારણ શું છે, વેબ પેજ બનાવવા માટે. ત્યાર પછી એક નવો કન્સેપ્ટ આવે છે જેનું નામ છે SGML. તો સૌ પ્રથમ HTML ભાષાની શોધ થઈ એ પહેલા પણ એક ભાષા હતી જેનું નામ છે SGML. SGML ભાષાનું પૂરું નામ સ્ટાન્ડર્ડાઇઝ જનરલ માર્કઅપ લેંગ્વેજ, બરાબર. આનું ફૂલ ફોર્મ ખાસ બધાએ યાદ રાખવું, સ્ટાન્ડર્ડાઇઝ જનરલ માર્કઅપ લેંગ્વેજ. SGML ભાષાની નો મુખ્ય ઉદ્દેશ શું? તો કે ભાઈ, શરૂઆતમાં જ્યારે ઘણા બધા કમ્પ્યુટરની તો શોધ થઈ ગઈ હતી, વ્યક્તિઓ મોટા મોટી કંપનીઓમાં કમ્પ્યુટરનો ઉપયોગ કરતા, પણ કમ્પ્યુટરની અંદર એક કમ્પ્યુટર બીજા કમ્પ્યુટરને કોઈ પણ માહિતી મોકલી શકે એવી સુવિધા નહોતી. તો એવી સુવિધા માટે એક ભાષાની શોધ થઈ, જે ભાષાની મદદથી એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં માહિતીની આપ લે થઈ શકે. તો એ ભાષાનું નામ છે SGML. તો આ SGML ભાષાની શોધ જે છે ક્યારે થઈ? તો 1986 ની અંદર ISO કરીને એક ઓર્ગેનાઇઝેશન હતી, એક સંસ્થા છે, જેના દ્વારા SGML ભાષાની શોધ થઈ 1986. ISO કરીને સંસ્થા છે, જેનું નામ, જેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન, બરાબર. તો આ જે અત્યારે આપણે જે પણ વાત કરી એ HTML ચેપ્ટરની અંદરના બધા થિયરી પોઈન્ટ હતા, HTML નો પરિચય હતો. હવે આપણે જે વસ્તુ કરવા જઈ રહ્યા છીએ એ HTML નો એક આપણે મુખ્ય સામાન્ય કોડ જોવા જઈ રહ્યા છીએ, બરાબર. તો HTML નો કોડની શરૂઆત કરતા પહેલા એક સામાન્ય માહિતી તમને જણાવી દઉં. તો HTML નો કોડ લખવા માટે આપણે એક એડિટરની જરૂર પડશે. તો અત્યારે આપણે જે એડિટર વાપરીએ છીએ એનું નામ છે નોટપેડ. HTML ના તમામ કોડ આપણે નોટપેડ દ્વારા રન કરીશું, નોટપેડ દ્વારા આપણે બનાવીશું. તો HTML કોડની શરૂઆત આપણે કરીએ એ પહેલા હું તમને એક સામાન્ય એક્ઝામ્પલ આપી દઉં. તો HTML જે છે એનો કોડ અત્યારે જે આ ખોલ્યું છે, તમે જે સ્ક્રીન જોવો છો એ આપણું વેબ બ્રાઉઝર છે. તો વેબ બ્રાઉઝરની અંદર જે આ ભાગ છે ને એને શું કહેવાય, આ ભાગ? તો એને આપણે કહી શકીએ ડોક્યુમેન્ટ એરિયા, કે જ્યાં તમે કોઈ પણ વેબસાઇટ જોઈ શકો. અને આપણે વેબસાઇટ જે છે એનું એડ્રેસ અહીંયા www.google.com, આ રીતે તમે અહીંયા વેબસાઇટ જે છે એનું એડ્રેસ ટાઈપ કરી શકો. હવે આજે તમે જોવો છો ને એક વેબ પેજ છે, તો આવું જ વેબ પેજ તમે HTML ભાષાની મદદથી બનાવી શકો, બરાબર. તો અત્યારે આપણે HTML નો એક સામાન્ય કોડ જોઈએ છીએ, જે કોડ દ્વારા આપણે સમજશું કે HTML જે છે એ કઈ રીતે કાર્ય કરે છે. હવે HTML નો એક સામાન્ય કોડ આપણે અહીંયા ટાઈપ કરીએ. તો HTML નો કોડની શરૂઆત હંમેશા HTML ટેગથી થશે, બરાબર. આ જે છે એ એક પ્રકારની ટેગ છે. ટેગની શરૂઆત તમે આ રીતે એંગલ બ્રેકેટથી કરી શકો અને એને આ રીતે એંગલ બ્રેકેટથી કમ્પ્લીટ કરવી પડે. આ જે છે એક HTML ટેગ છે, જેની અંદર બીજી ટેગ આવે છે જેનું નામ છે હેડ ટેગ. HTMLની મુખ્યત્વે જે છે એ બે ભાગમાં ટેગ વેચાયેલી છે, એક હેડ પોર્શન આવે ને એક બોડી પોર્શન આવે. અત્યારે હેડ પોર્શનની અંદર હું એક ટેગનો ઉપયોગ કરું છું જેનું નામ છે ટાઇટલ ટેગ, બરાબર. આખું માળખું તમારે ખાસ કરીને યાદ રાખવું પડશે, કારણ કે માળખું હંમેશા સરખું હશે બધા કોડમાં.
પહેલા આવે HTML ટેગ, એની અંદર આવે હેડ ટેગ, એની અંદર આવે ટાઇટલ ટેગ, અને ટાઇટલ ટેગમાં આપણે જે પણ લખાણ લખશું એ લખાણ આપણે વેબ બ્રાઉઝરની અંદરના ટાઇટલ બારમાં, એટલે અહીંયા કેમ ગૂગલ આવ્યું, આ શું છે, ટાઇટલ બાર છે. આ ટાઇટલ બારમાં તમે જે જોવો એ જે પણ પેજ ખુલ્લું હોય એ પેજની એ પેજ શેના વિશે છે તો એનો વિષય તમે અહીંયા જોઈ શકો, બરાબર. તો હવે આ HTML કોડની અંદર HTML હેડ ટાઇટલ અને ટાઇટલ, હવે આપણે પહેલો કોડ લઈએ છીએ. પેલા કોડમાં આપણે અહીંયા લખશું ડેમો, બરાબર. આપણે અત્યારે ડેમો માટેનો એક સામાન્ય કોડ કરીએ છીએ, તો ટાઇટલમાં લખ્યું ડેમો, પછી ટાઇટલ ટેગને આ રીતે ક્લોઝ કરવી પડશે. HTMLમાં બે પ્રકારની ટેગ આવે, એક પેડ ટેગ જેને કહેવાય જોડીવાળી ટેગ. આ ટાઇટલ ટેગ અહીંયા શરૂ થયા પછી ટાઇટલ ટેગનું લખાણ આવ્યું, અને લખાણ આવ્યા પછી ટાઇટલ ટેગને તમારે અહીંયા આ રીતે કમ્પ્લીટ કરવી પડે, બરાબર. આ ટાઇટલ ટેગનું કાર્ય પૂરું થઈ ગયું. આ ડેમો વાળું લખાણ જે છે તમને ક્યાં જોવા મળશે, અહીંયા ટાઇટલ બારમાં, જ્યારે આપણે પ્રોગ્રામને છેલ્લે રન કરશું ત્યારે. ટાઇટલ ટેગનું કામ પૂરું થઈ જાય છે, પછી હેડ ટેગનું કામ પણ અહીંયા પૂરું થઈ જાય છે. તો આ પહેલો ભાગ, જે પહેલો માળખું હતું, એમાં પહેલા માળખાની પહેલી ટેગ અહીંયા પૂરી થાય છે, હેડ ટેગ. હેડ ટેગમાં મુખ્ય એક જ ટેગનો ઉપયોગ આપણે કરીએ છીએ જેનું નામ છે ટાઇટલ ટેગ. ટાઇટલ ટેગ પૂરી થશે, હેડ ટેગ પૂરી થશે. હવે જે છે એ બીજી ટેગ આવશે, જે ટેગનું નામ છે બોડી ટેગ. બોડી ટેગમાં તમે કોઈ પણ લખાણ લખશો એ લખાણ તમને અહીંયા પેજના ડોક્યુમેન્ટ એરિયામાં આ ભાગમાં તમને જોવા મળશે, બરાબર. તો અહીંયા હું બોડી ટેગની અંદર એક સામાન્ય લખાણ લખું છું કે ધીસ ઇઝ અવર ફર્સ્ટ HTML કોડ, બરાબર. એટલે કે આ આપણો પહેલો HTML નો કોડ છે, એવું લખાણ મેં અહીંયા લખ્યું. ત્યાર પછી બોડી ટેગનું કામ, હવે આપણે બીજું લખાણ નથી લખવું, આપણે મુખ્ય પહેલો જ એક્ઝામ્પલ હતો, પહેલો કોડ છે, એટલે આપણે આ સામાન્ય કોડ રાખીએ જેમાં બોડીનું કામ પૂરું થઈ જાય. એટલે બોડીને આપણે આ રીતે ક્લોઝ કરી દઈશું. ક્લોઝ કરવા માટે તમારે આગળ અહીંયા આ પ્રકારનો એક સ્લેશ કરવો પડશે. બોડી ટેગનું કામ પૂરું થઈ જાય છે, એટલે કે આપણો આ જે મુખ્ય માળખાનો બીજો ટેગ હતો જેનું નામ છે બોડી, હેડ અને બોડી, જે મુખ્યત્વે એના માળખાના બે ટેગ છે. ત્યાર પછી આપણે HTML ટેગ સૌથી છેલ્લે પ્રોગ્રામના અંતમાં HTML ટેગ પણ આપણે આ રીતે ક્લોઝ કરવો પડશે, બરાબર. તો અહીંયા તમે જોશો તો સામાન્ય હું તમને આનું એક પરિચય આપી દઉં, તો HTML ટેગથી હંમેશા કોડની શરૂઆત થશે, ત્યાર પછી હેડ ટેગ આવશે. હેડ ટેગનો ઉપયોગ ડોક્યુમેન્ટની અંદર તમે ટાઇટલ દર્શાવી શકો HTML પેજમાં, તો એ ટાઇટલ દર્શાવવા માટે ટાઇટલ ટેગનો ઉપયોગ થશે. ટાઇટલ ટેગની અંદર ટાઇટલ દર્શાવ્યા પછી ટાઇટલ ટેગને તમારે કમ્પલસરીલી ક્લોઝ કરવી પડશે. ત્યાર પછી બોડી હેડ જે છે એનું કામ પૂરું થઈ જાય છે, તો તમારે હેડ ટેગ ક્લોઝ કરવી પડશે. હેડ ટેગ પછી આવશે બોડી ટેગ. બોડી ટેગમાં તમારે જે કોઈ લખાણ તમારે દર્શાવવું હોય એ લખાણ તમે અહીંયા દર્શાવી શકો, બરાબર. એ લખાણ તમારા પેજના ડોક્યુમેન્ટ એરિયામાં આવશે. પછી બોડી ટેગનું કામ અહીંયા પૂરું થશે, એટલે આપણે બોડી ટેગને ક્લોઝ કરી દીધી, અને છેલ્લે આપણે કોડના અંતમાં HTML ટેગને પણ ક્લોઝ કરી દઈશું. આપણી ફાઇલ અહીંયા બની ગઈ છે. હવે આ ફાઇલને આપણે સેવ કરવા માટે એની એક મેથડ છે, બરાબર. સેવ કરવા માટે તમારે ફાઇલ મેનુ ઉપર ક્લિક કરવાનું રહેશે. ફાઇલ મેનુમાં ક્લિક કર્યા પછી સેવ કરીને અહીંયા એક ઓપ્શન છે. સેવ ઉપર ક્લિક કર્યા પછી તમારે હવે આ ફાઇલને એક જગ્યાએ સેવ કરવી પડશે. તો હું આ ફાઇલને જે છે એ આપણે એક ફોલ્ડર જેનું નામ છે HTML એની અંદર પણ એક ફોલ્ડર બનાવી દઉં છું. ફોલ્ડરનું નામ રાખું છું ગુજરાતી મીડિયમ. હવે આ ફોલ્ડરની અંદર હું આ ફાઇલને સેવ કરીશ. સેવ કરવા માટે તમારે અહીંયા ફાઇલનું નામ આપવું પડશે. તો આપણે આપણું અહીંયા પહેલી ફાઇલ બનાવીએ છીએ જેનું નામ હું આપું છું ડેમો. નામ આપ્યા પછી HTMLની ફાઇલ તમારે એના એક્સટેન્શનથી સેવ કરવી પડશે. એટલે તમે જ્યારે નામ આપો ત્યારે નામ આપ્યા પછી એનું એક્સટેન્શન કમ્પલસરી .html કાં તો એનું એક્સટેન્શન .htm હોવું જોઈએ. તમે .html પણ રાખી શકો અને .htm પણ રાખી શકો, પરંતુ જ્યારે પણ તમે કોઈ પણ HTML ફાઇલ સેવ કરાવો ત્યારે કમ્પલસરી તમારે એનું એક્સટેન્શન અહીંયા આપવું પડે. એક્સટેન્શનનો મતલબ એટલે કે .htmlનો મતલબ એવો કે તમે જ્યારે HTMLની ફાઇલ બનાવો છો તો એ ફાઇલને ઓળખવા માટે તમારે આ એક્સટેન્શનની જરૂર પડે. એટલે એક્સટેન્શન કમ્પલસરી .html તમારે આપવું પડે, બરાબર. અત્યારે હું અહીંયા સી ડ્રાઈવની અંદર HTML ફોલ્ડર, એની અંદર ગુજરાતી મીડિયમ ફોલ્ડર,
એમાં ફાઇલને સેવ કરાવું છું જેનું નામ demo.html આપું છું, બરાબર. ત્યાર પછી તમારે સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે, એટલે આ ફાઇલ જે છે સેવ થઈ ગઈ. હવે જે જગ્યાએ ફાઇલ સેવ થઈ છે તમારે એ જગ્યા પર જવાનું રહેશે, એટલે હું અત્યારે જાઉં છું સી ડ્રાઈવની અંદર જ્યાં મેં આ ફાઇલ સેવ કરી, ત્યાં HTML ફોલ્ડર જેની અંદર ગુજરાતી મીડિયમ ફોલ્ડર, અને મારા ફાઇલનું નામ જે છે અહીં આવી ગયું demo.html. મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે આપણે HTMLની ફાઇલ જે છે એ જોવા માટે વેબ બ્રાઉઝરની જરૂર પડે, તો આપણી પાસે મોડર્ન એટલે કે આપણી પાસે અવેલેબલ વેબ બ્રાઉઝર જે આજના સમયમાં યુઝ થતા હોય એવા વેબ બ્રાઉઝર હોય તો એ છે ગૂગલ ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ, અને અત્યારે તમે જે આઇકન જોવો છો એ છે ઇન્ટરનેટ એક્સપ્લોરરનો આઇકન. પણ HTMLની ફાઇલ રન કરવા માટે તમારે મોડર્ન વેબ બ્રાઉઝરનો યુઝ કરવાનો. અત્યારે ઇન્ટરનેટ એક્સપ્લોરર જે છે એ થોડુંક ટ્રેડિશનલ વેબ બ્રાઉઝર છે. તો આપણે આ ફાઇલને રન કરશું શેની અંદર, આપણે આ ફાઇલને આઉટપુટ જોવા માટે અને એક્ઝિક્યુટ કરવા માટે ગૂગલ ક્રોમ કરીને વેબ બ્રાઉઝર જે છે એનો ઉપયોગ કરશું. તો ગૂગલ ક્રોમમાં આ ફાઇલને તમારે ખોલવી હોય તો તમારે આ ફાઇલ ઉપર ક્લિક કરવાનું, ત્યાં તમારે જમણી ક્લિક કરવાનું માઉસની મદદથી, અને ત્યાર પછી ઓપન વિથ ઉપર ક્લિક કરીને ગૂગલ ક્રોમ ઉપર ક્લિક કરવાનું, એટલે તમને આ ફાઇલનું આઉટપુટ અહીંયા જોવા મળશે. આપણી આ ફાઇલ રન થઈ ગઈ વેબ બ્રાઉઝરમાં, તમે જોશો તો આ ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝર જોવા મળશે જેની અંદર ડેમો કરીને જે છે અહીંયા ટાઇટલ બારમાં આવી ગયું. મેં તમને વાત કરી હતી તમે જે વસ્તુ ટાઇટલમાં લખો એ વસ્તુ તમને અહીંયા ટાઇટલ બારની અંદર જોવા મળે. તો આપણે અહીંયા ડેમો લખ્યું હતું તો ડેમો આપણે ટાઇટલ બારમાં જોઈ શકીએ છીએ. ત્યાર પછી બોડી સેક્શનની અંદર જે પણ ટેક્સ્ટ તમે લખો, જેમ કે અહીંયા લખ્યું છે ધીસ ઇઝ અવર ફર્સ્ટ HTML કોડ, તો ધીસ ઇઝ અવર ફર્સ્ટ HTML કોડ જે ટેક્સ્ટ બોડીમાં લખેલી છે એ ટેક્સ્ટ તમે અહીંયા બોડી સેક્શનની અંદર સામાન્ય રીતે જોઈ શકશો, બરાબર. તો આ એક HTML નો કોડનું એક્ઝિક્યુશન તમે અત્યારે જોયું, સામાન્ય રીતે એક આપણે HTML નો કોડ અત્યારે એક્ઝિક્યુટ કર્યો. હવે HTML નો કોડ કેમ બનાવવો એ તમને આ વિડીયો દ્વારા તો સમજાઈ ગયું જ હશે, અને કદાચ ન સમજાય તો તમે અગેન આ વિડીયો ફરીથી પણ જોઈ શકો છો, જેના દ્વારા તમને HTML નો કોડ કેમ બનાવવો અને કેમ રન કરવો એ તમને ખ્યાલ આવે. હવે અત્યારે તમારી પાસે લેબ તો નથી, કારણ કે તમે સ્કૂલે નથી આવતા, બરાબર. તો તમને તમારા મનમાં એવો એક પ્રશ્ન થતો હશે કે અત્યારે કમ્પ્યુટર સબ્જેક્ટ શરૂ કર્યો છે, કમ્પ્યુટરનું બધું કાર્ય તો આપણે લેબમાં જ રન કરીએ, HTML હું તમને ભણાવું છું, પણ એનો તમે કોડ રન કરવો હોય, તમારે એક્ઝિક્યુટ કરવો હોય તો તમારે કમ્પ્યુટરની જરૂર પડે. પણ HTML નો કોડ આપણે તમે તમારા ઘર બેઠા પણ રન કરી શકો, તમારા સ્માર્ટફોનની અંદર ઇન્ટરનેટના માધ્યમથી તમારા ફોનની અંદર ગૂગલ ક્રોમ કરીને વેબ બ્રાઉઝર તો હશે જ તે, એ વેબ બ્રાઉઝર કદાચ ન હોય તો પ્લે સ્ટોરની મદદથી તમારે એને ડાઉનલોડ કરી લેવાનું. આપણે ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝરની અંદર હું તમને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં શીખવાડીશ કે ઓનલાઈન પણ ઘણા બધા HTML એડિટર્સ અવેલેબલ છે, જે રીતે અત્યારે કેમ મેં નોટપેડમાં કોડને લખ્યો અને એને આપણે વેબ બ્રાઉઝરમાં રન કર્યો, એ રીતે ઇન્ટરનેટની અંદર એવી ઘણી વેબસાઇટ છે જેની અંદર તમને આવો નોટપેડ જેવું એડિટર ઓનલાઈન મળશે, જેમાં તમે કોડ પણ ટાઈપ કરી શકો અને કોડને એક્ઝિક્યુટ પણ કરાવી શકો, બરાબર. તો એવા ઓનલાઈન એડિટર વિશેની માહિતી હું તમને આવતા લેક્ચરમાં આપીશ, બરાબર. તો આ માહિતી આપતા પહેલા અત્યારે આ લેક્ચરની અંદર જે પણ અત્યારે આપણે શીખવું છે એને તમારે ધ્યાનપૂર્વક એકવાર બધાએ જોવાનો છે, વિડીયો સમજવાનો છે, અને તમારે આજના ગૃહ કાર્યમાં આજના હોમવર્કની અંદર જે HTML કોડ અત્યારે મેં તમને લખાવ્યો છે ને એ HTML કોડ તમારે આખો તમારી બુકમાં લખવાનો છે, અને એ કોડને કઈ રીતે રન કરવો તો એનો સ્ટેપ આપણે જોયા, બરાબર. તમારે આને સેવ કઈ રીતે કરવાનો, સેવ કર્યા પછી તમારે એને ગૂગલ ક્રોમમાં ઓપન કરાવવાનો છે, એ બધા સ્ટેપ જોયા, એ તમારે આના સ્ટેપ લખીને મને હોમવર્કમાં મોકલવાના છે. ફરીથી હું રિપીટ કરું છું, હોમવર્કમાં તમારે આખો કોડ પણ લખવાનો છે અને કોડ લખ્યા પછી આને કઈ રીતે રન કરવો, કઈ રીતે એક્ઝિક્યુટ કરવો એના સ્ટેપ તમારે લખીને મને મોકલવાના છે. સ્ટેપમાં તમે સ્ટેપ બાય સ્ટેપ લખશો, જેમ કે પહેલું સ્ટેપ શું છે તો કે ફાઇલ મેનુમાં જઈને આને સેવ કરશું. સેવ કરતી વખતે તમે જ્યારે સેવ કરો ત્યારે શું કરવાનું, ફાઇલનું નામ આપો, અને ફાઇલના નામ આપ્યા પછી .html કાં તો .htm એક્સટેન્શન આપો, બરાબર. પછી આને સેવ કરો, પછી જે જગ્યાએ આ ફાઇલને સેવ કરી છે એ જગ્યાએ જઈને એ ફાઇલ ઉપર તમારે ડબલ ક્લિક કરવાની છે, જેથી કરીને તમે આ ફાઇલને જોઈ શકો, બરાબર.
આ બધા સ્ટેપ છે પ્રોગ્રામને કેમ રન કરવાના. તો આ પ્રકારે આપણે આવતા વિડીયો લેક્ચરમાં ફરીથી મળશું અને ફરીથી આપણે આપણો કોર્સ આગળ જોશું.